धोरण 9 विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। तो विद्यार्थी मित्रों, ओ कैसे हो, घर पे अच्छे हो ना सब? हैप्पी न्यू ईयर सबको। विद्यार्थी मित्रों, अब हमारा द्वितीय सत्र शुरू हो गया है। तो नौवीं कक्षा के विद्यार्थी मित्रों, प्रथम सत्र में जो 12 पाठ थे रानी तक का, प्रथम सत्र का कोर्स कंप्लीट कर दिया था। अब हम द्वितीय सत्र का जो 13वां है, नीति के 2 है। तो आज हम शुरू करेंगे नीति के 2 है। तो आप सब लोग जब भी ऑनलाइन पढ़ाई घर पे पढ़ो तो अपनी पाठ्य पुस्तक साथ में रखना और समझना। तो विद्यार्थी मित्रों, आज हम सी पढ़ेंगे नीति के 2 है। तो विद्यार्थी मित्रों, वो नीति के 2 है के जो लेखक है रहीम, वो क्या बताते हैं हमको नीति के 2 है। बहुत अच्छे है ये 2 है। आप लोग सातवीं कक्षा से 2 है पढ़ते आ रहे हो। तो विद्यार्थी मित्रों, कबीर जी के 2 पढ़े हैं, रहीम के पढ़े हैं, तुलसीदास के पढ़े हैं। आज हम रहीम जी के 2 पढ़ेंगे। तो पहला दोहा है हमारा, सुनिए आप सब लोग ध्यान से। तरुवर फल नहीं खात है, सरवर पिय ही न पान, कही रहीम पर काज ही, संपत्ति सुच ही म सुजान। એટલે શું કહે છે કે જે ફળ વૃક્ષ આપતું હોય છે એ પોતે ફળ નથી ખાતા, જે સરોવર પાણી આપે છે પોતે પાણી નથી પીતું। એવી જ રીતે જે જ્ઞાની પુરુષ હોય છે એ શું કરે છે, પોતાની સંપત્તિ એ પરોપકાર માટે જ ધન સંપત્તિનો સંગ્રહ કરે છે। સાંભળતો ફરીથી કે જે ફળ પોતે, જે વૃક્ષ હોય છે જે ફળ આપે છે, તરુવર ફળ, બરાબર, એટલે કે જે વૃક્ષ ફળ આપે છે પોતે ફળ નથી ખાતા, જે સરોવરમાં પાણી હોય છે એ પોતે સરોવર પોતે પાણી નથી પીતું। એવી જ રીતે રહીમજી શું કહે છે કે ઘણા જ્ઞાની પુરુષો જે હોય છે એ પોતાની ધન સંપત્તિનો ઉપયોગ પરોપકાર માટે કરતા હોય છે અને પોતાની ધન સંપત્તિનો સંગ્રહ એના માટે કરતા હોય છે। બીજું કહે છે, કહી રહીમ સંપત્તિ સગે બનત બહુત બહુરીત, બિપતિ કસોટી જે કસે તે ઈ સાંચે મિત। એટલે શું કહે છે કે રહીમજી શું કહે છે કે મનુષ્ય પાસે જે સંપત્તિ હોય ત્યારે બધા સગા સંબંધી હોય, અને જ્યારે એની પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે કોઈ એમની જોડે હોતું નથી। તમે એ દેખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૈસાની કન્ડિશન સારી હોય ત્યારે સગા સંબંધી મિત્ર બધા એમને શું કરશે, સાથ આપશે, અને જ્યારે એમની પરિસ્થિતિ ખરાબ આવશે ત્યારે સગા સંબંધી મિત્ર વર્ગ કોઈ સાથ આપશે નહીં। એટલે શું કહે છે કે ત્યારે બધા સંબંધ તોડી નાખતા હોય છે, પરંતુ વિપત્તિ એટલે કે ખરાબ પરિસ્થિતિમાં જે આપણને મદદ કરે એ જ આપણા સાચા મિત્ર કહેવાય। એટલે શું કે તે ઈ સાચે મિત, એટલે કે ખરાબ પરિસ્થિતિમાં જે આપણને મદદ કરે એ જ આપણા સાચા મિત્ર કહેવાય। જ્યારે આપણે દોસ્તી રાખતા હોય ને ત્યારે આપણને ખબર પડી જાય કે કયો મિત્ર આપણો સાચો મિત્ર છે અને કયો મિત્ર આપણો પૈસા છે એટલે આપણી જોડે છે। હવે ત્રીજો છે દોહોયમાં, રહીમન દેખી ન બળે નકો, લઘુ ન દીજીએ ડારી, જહાં કામ આવે સુઈ કહાં કરે તરવારી। રહીમજી શું કહે છે કે ઘણા મોટા લોકો જે હોય ને એ નાના લોકોને શું કરતા હોય, એમની ઉપેક્ષા કરતા હોય, એટલે કે નાનાને ફેંકી દેવા જોઈએ નહીં। ઘણી વખતે મોટા લોકો હોય ને એમને એવું હોય કે અમને નાના લોકો તો કોઈ દિવસ કામમાં આવવાના નથી, અમારે લોકોનું કામ પડવાનું જ નથી, એટલે એ લોકોની અવગણના કરતા હોય। પરંતુ જ્યાં સોય કામ આવતી હોય ત્યાં તલવાર કામ આવે નહીં, અને જ્યાં તલવારનું કામ હોય ત્યાં સોય કામ આવે નહીં। એટલે શું કહે છે કે આપણે કપડાં સીવા હોય તો તલવારથી સીવાય ના સીવાય, અને જ્યાં તલવારનું કામ હોય ત્યાં સોય લઈને લડવા જઈએ તો કામ આવે ના આવે। એટલે કહે છે કે જ્યાં નાનાની જરૂર હોય ત્યાં મોટા કામ આવે નહીં, અને ઘણી વખત મોટાથી ના થતું હોય
तो नाना लोको पण ए काम सारू करी देता होय छे। बराबर, तो कहे छे कि ज्यां सोयनुं काम होय त्यां सोय ज काम आवे अने तलवारनुं काम होय त्यां तलवार ज काममां आवे। એટલે કોઈ દિવસ નાનાની અવગણના કરવી જોઈએ નહીં। એટલે શું કહે છે કે સોયનું કામ તલવાર ના કરી શકે અને તલવારનું કામ સોય કરી શકે નહીં। ચલો હવે આગળ બીજો દોહો સમજશું। દિન સબન કો લખત હૈ દિનહીમ લખે ન કોઈ જો રહીમ દિનહીમ લખે દિન બંધુ બંધુ સમ હોય। દિન બંધુ એટલે કે ભગવાન। બરાબર, એટલે શું કહે છે કે રહીમજી શું કહે છે કે ગરીબ લોકો જે હોય છે એ સૌને કેવી નજરે જોતા હોય છે, આશા ભરી નજરે જોતા હોય છે, પરંતુ તેમના તરફ કોઈ એમને જોતું નથી, દયા નથી કરતું। અને ગરીબ લોકો હોય ને ત્યાં એ લોકોને બધા કેવી નજરે જોતા હોય, ખરાબ નજરે, એની ઉપર કોઈને દયા ભાવ પ્રેમ હોય નહીં। એટલે કે જે ગરીબ ઉપર દયા કરે છે એ ખરેખર કેવા હોય છે, દિન બંધુ સમાન, એટલે કે ભગવાન સમાન હોય છે। ગરીબ કોઈ જન્મજાતથી ગરીબ હોતું નથી। બરાબર, ગરીબ થવું, ધનવાન થવું, બરાબર, એ એક ભગવાનની કૃપા હોય છે। બરાબર, આપણે એટલે કે છે કે ગરીબ ભગવાને ને ઘણા ગરીબ હોય તો ઘણા લોકો મદદ કરતા હોય છે, એમની ઉપર દયા રાખતા હોય છે, અને ઘણા પૈસાવાળા એવા હોય છે કે ગરીબ લોકો એ લોકોને જોવા જ ગમતા નથી। એટલે આપણે શું કહેવા કહે છે કે ખરેખર જે ગરીબ હોય છે એ શું હોય છે, ભગવાન સમાન હોતા હોય છે। ચલો હવે આગળ, ખીરા કો મુંહ કાટી કઈ મલિયત નો ન લગાય, નોન એટલે કે નમક, રહીમન કરવે મુખન કી ચહીએ યહી સજા, એટલે કે રાજા। બરાબર, એટલે કે શું કહે છે કે ખીરા એટલે કાકડી, આપણે જે કાકડી હોય ને એને મોઢેથી આપણે ખાવી હોય તો બટકું ભરીએ, મીઠું લગાવીએ આપણે એના ઉપર તો સારી લાગે। બરાબર, તો શું કહે છે કે કાકડીના કાપેલા ભાગ ઉપર મીઠું લગાડવું જોઈએ, અને જે કડવા મોઢાવાળા હોય આ આ સજા જ મળવી જોઈએ। ઘણા એવા હોય છે ને હોય છે કે જો મીઠું લગાવીને ખાઈએ ને તો સારી લાગે, પણ જો કાકડી કડવી હોય અને ખાઈએ તો ભાવે ના ભાવે, કડવું આપણને ભાવે નહીં, મીઠું ભાવે, તો એમ જ રહીમજી સમજાવતા હોય છે। તો આપણે પણ વાણી કેવી બોલવી જોઈએ, મીઠી બોલવી જોઈએ, સારું બોલીએ તો બધાને ગમે, પરંતુ કડવું બોલીએ તો કોઈને ગમે નહીં, ખરાબ શબ્દો બોલીએ, અપશબ્દો બોલીએ, કોઈને દુઃખ લાગે એવું બોલીએ તો કોઈને સાંભળવું ગમે ના ગમે। એટલે કે કડવું બોલવું નહીં, મીઠું બોલવું, વાણી હંમેશા કેવી રાખવી જોઈએ, મીઠી ને સારી રાખવી જોઈએ, કે જેથી આપણી વાણી કોકને સાંભળવી ગમે। તો તમારે પણ શું કરવાનું, વાણી કેવી રાખવાની વિદ્યાર્થી મિત્રો, સારી રાખવાની, કોઈ દિવસ કોઈનું દિલ દુખે એવું ખરાબ બોલવાનું નહીં, હંમેશા બને તો સારું બોલો પણ ખરાબ બોલો નહીં। બરાબર, આ ખાલી આપણે ભણવામાં આવે છે એટલે જ નહીં, પણ આ વસ્તુ જીવનમાં પણ ઉતારવા જેવી છે। બરાબર, ચલો હવે આગળ, જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી સખત કુસંગ ચંદન વિષ વ્યાપત નહીં લપટે રહત ભુજંગ। એટલે શું કહે છે આમાં કે જે પેલા સારા વ્યક્તિ હોય ને સત્સંગી, એ ઉત્તમ સ્વભાવવાળા લોકોને ખરાબ સોબત ઉપર પણ કશી અસર થતી નથી। જે સારા લોકો હોય છે એને ખરાબ જોડે મૂકો ને તો પણ એ લોકોના સંસ્કાર કોઈ દિવસ ખરાબ થતા નથી। બરાબર, પરંતુ જે ખરાબ વ્યક્તિ છે, બરાબર, એને સારા જોડે મોકલીએ તો ઘણા સુધરી જાય અને ઘણા સુધરતા પણ નથી। અને જે સાપ હોય છે એ જે ચંદનના લાકડા ઉપર લપટેલો હોય છે, બરાબર, તોય પણ શું હોય છે, સાપ ઝેરી જ રહે છે, ચંદનના લાકડા ઉપર ઉપર વીંટાઈને રહે છે તે ચંદન જેવો થઈ જાય છે। બરાબર, ચંદન કેવું હોય, સારું હોય, બરાબર, તો કહે છે કે તો પણ એનામાં વિષ જતું નથી, એટલે કે ઝેર જતું નથી। તો સારા લોકો તો ખરાબ બનતા નથી, પરંતુ જે ખરાબ લોકો હોય એ લોકોએ શું કરવું જોઈએ, સારા લોકો જોડેથી હંમેશા સારું શીખવું જોઈએ। એટલે કે જો સારા સ્વભાવવાળાને ખરાબ વ્યક્તિ જોડે મૂકશો તો પણ એમની એમના
सोबत में कोई एमने कोई खराब संस्कार आवशे नहीं, एले कि खराब सोबत में कोई पण असर थशे नहीं। तो विद्यार्थी मित्रों आपणे आजे केटले सुधी दोहा राखीए आपणे चंदन 20 सुधी बराबर, एटले जो रहीम उत्तम प्रकृति का। तो आ दोहा तमारे शुं करवानुं छे, घरे पाठ्यपुस्तक लई अने आ विडियो सांभळवानो, एक दोहा ओछामां ओछुं 2-3 वखत सांभळवानुं, समझवानुं, जाते गुजराती करवानो ट्राय करवानो। हजी आमां बीजुं जे सत्र छे आपणुं, आजे द्वितीय सत्र बराबर आपणे शरू कर्युं छे द्वितीय सत्र, एनुं आपणे तमारे घरे तैयारी, हवे दिवाळी पूरी थई गई, वेकेशन पूरुं थई गयुं, स्कूल तो तमारे हजी आवानुं नथी એટલે ઘરે જ છો તમે, તમારે શું કરવાનું છે, તૈયારી કરવાની। આ જેટલા દોહા ચલાયા છે એટલા દોહા ઘરે શું કરવાનું રહેશે એ તમારે તૈયાર કરવાના રહેશે બરાબર। પરીક્ષામાં પૂછાય દોહા સમજાવો તો આપણે તૈયાર કર્યા હોય તો આવડે ને, તૈયાર ના કર્યા હોય તો કેમ આવડે આપણને। તો હવે તૈયારી કેવી કરશો દ્વિતીય સત્રની, એકદમ સરસ બરાબર। અને હજી પણ કોરોનાની વેક્સિન આવી નથી એટલે આપણે શું કરવાનું, ઘરે ભણવાનું અને આપણી પોતાની તબિયતનું ધ્યાન પણ રાખવાનું બરાબર। તો આ તમારે હોમવર્ક હજી 2 બાકી છે ચલાવવાના, 3 દોહા ચલાવવાના બાકી છે, એ 3 ચલાવી દઉં, સ્વાધ્યાય ચલાવી દઉં, પછી તમારે હિન્દીની નોટબુકમાં લખવાનું રહેશે, અત્યારે લખવાનું નથી બરાબર। તો તમે આટલું ઘરે તૈયારી કરી દેજો। થેન્ક યુ।